નમસ્કાર મિત્રો, હું છું સોનલ ગમણી અને તમે જોઈ રહ્યા છો આપણી YouTube ચેનલ. મિત્રો, TET ની જે એક્ઝામ ની તૈયારી કરતા મિત્રો છે, આ બધા મિત્રો માટે હું કંઈક ને કંઈક એવી પ્રિપરેશન ની તૈયારી લાવું જ છું કે જેનાથી તમે જે TET ની એક્ઝામ છે સારી રીતે ક્લિયર કરીને નોકરી મેળવી શકો. તો એના માટે ગઈ વખતે આપણે અલંકારનો ટોપિક લીધેલો છે. અલંકારમાં આપણે શબ્દ અલંકાર છે એ ભણી લીધા છે ચાર. મિત્રો, અને આજે આપણે જોવાના છે અર્થાલંકારના સાત પ્રકાર. તો વિડીયો એન્ડ સુધી જોજો, કારણ કે તમને આ સાત પ્રકાર છે એ ખૂબ જ અગત્યના સાબિત થઈ રહેશે. અને ઇવન જે એક્ઝામ જે 8 અથવા તો 9 થી 12 ના જે વિદ્યાર્થી મિત્રો છે એમને પણ આ જે વ્યાકરણ છે આવે છે ને અલંકારમાં ઘણી મૂંઝવણ હોય છે, કારણ કે શબ્દ અલંકાર પણ ચાર છે અને અર્થાલંકાર સાત છે. તો આ બહુ મિક્સ થવાની એવી ગૂંચવણ હોય છે. તો આપણે આ સરળતાથી શીખ્યા છીએ, એવી જ રીતે આ જે અર્થાલંકાર છે એને પણ સારી રીતે અને સરળતાથી શીખીશું. તો એન્ડ સુધી આ વિડીયો છે જોઈશો તો તમને ખ્યાલ આવી જશે અર્થાલંકારના પ્રકારો. તો મિત્રો, પહેલા આપણે અર્થાલંકારમાં જોવાના છીએ ઉપમા અલંકાર. તો ઉપમા અલંકાર એવું છે કે એક વસ્તુને બીજી વસ્તુ સાથે સરખાવવામાં આવે છે, એટલે કે ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં આવે છે તેને કહેવાય ઉપમા અલંકાર. ઉદાહરણ આપણે જોઈએ તો ચાંદો હોય તોય વાસી રોટલા જેવો. તો અહીંયા ચાંદો અને એની સરખામણી કરવામાં આવી છે વાસી રોટલા જેવો, એટલે કે એક વસ્તુને જો બીજી વસ્તુ સાથે સરખાવવામાં આવે તો એ ઉપમા અલંકાર થાય, એટલે કે ઉપમેય અને ઉપમાનને સરખાવવામાં આવે છે તો એ ઉપમા અલંકાર છે. હવે આપણે એને સરળ રીતે શીખવું હોય, આ તો થઈ વ્યાખ્યાની છે, હવે આપણે એને સરળ રીતે શીખવું હોય તો જેવો જેવી જેવું એવું જ, કારણ કે એકબીજા સાથે સરખામણીમાં છે એટલે મોટે ભાગે આવા શબ્દો આવે એટલે આપણને ખ્યાલ આવી જાય કે એ ઉપમા અલંકાર હોય. મિત્રો, મેં પણ આ જ રીતે અલંકારો યાદ રાખેલા છે, કારણ કે જો વ્યાખ્યા તમે ગોખવા બેસો તો ખૂબ જ વાર લાગે અને થોડી આળસ પણ ચડે, એટલે આપણે ઉપમા એટલે કે એકબીજાની તુલના કરવાની છે, ઉપમા કરવાની છે, ઉપમા આપવાની છે, એટલે જેવો જેવી જેવું આવતું હોય વાક્યમાં તો એ હંમેશા ઉપમા અલંકાર હોય. કોઈ અનુ અપવાદરૂપ હોય તો એ વાક્ય આપણે છોડી દઈશું, પરંતુ વધુ પડતા વાક્યો છે એ આ રીતે આવતા હોય છે. તો એક ક્લિયર થઈ ગયો આપણું ઉપમા અલંકાર. હવે આપણે જોઈએ રૂપક. આ રૂપક છે એ શું છે? જ્યારે વસ્તુઓની તુલના કરતી વખતે ઉપમેય અને ઉપમાન બંને એક જ સરખા હોય, એક જ હોય, એકરૂપ હોય ત્યારે એને રૂપક અલંકાર કહેવામાં આવે છે. હવે એનું આપણે ઉદાહરણ જોઈએ. બપોર એક શિકારી કૂતરું છે. તો અહીંયા બપોરને કેની સાથે સરખાવવામાં આવ્યું છે? તો શિકારી કૂતરા સાથે. બપોર છે એ ઉપમેય છે, શિકારી કૂતરું છે એ ઉપમાન છે. તો ઉપમેય અને ઉપમાનને એક સરખું જો દર્શાવવાની કોશિશ હોય તો એ આવી જાય રૂપક. બંનેમાં થોડો જ ફેર છે એટલે મેં બંને સાથે લીધેલા છે. મિત્રો, ઉપમામાં આવશે જેવો જેવી જેવું અને રૂપક અલંકાર છે એમાં વાક્ય રચના છે એ ઉપમાન અને ઉપમેય છે એ બંને સરખા તમને દેખાતા હોય છે એટલે આપણે એને કહેશું રૂપક અલંકાર. તો આ બંને ક્લિયર થઈ ગયા. હવે આપણે લઈશું ત્રીજું ઉત્પ્રેક્ષા. ઉત્પ્રેક્ષા અલંકાર, તો એનું આપણે ઉદાહરણ જોઈએ. જ્યારે બે વસ્તુઓની ઉપમેય અને ઉપમાનની એકરૂપતાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે, ખાસ શબ્દ લીધેલો છે સંભાવના. તો જ્યારે સંભાવના વ્યક્ત કરવામાં આવે છે ત્યારે એ અલંકાર થશે ઉત્પ્રેક્ષા અલંકાર. હવે એને આપણે શોધવા માટે જાણે રખે શકે આવા શબ્દો વાક્યમાં આવે ત્યારે એ ઉત્પ્રેક્ષા અલંકાર હોય. આપણે ઉદાહરણ પણ જોઈએ તો કુકરાનું ઝુમખું જાણે ઘરમાં બેઠું. તો વાક્ય છે કુકરાનું ઝુમખું જાણે ઘરમાં બેઠું. તો અહીંયા મિત્રો શબ્દ આવી ગયો જાણે, તો આપણને તરત ખબર પડી જશે કે ઉત્પ્રેક્ષા અલંકાર છે. એટલે તમે જ્યારે અલંકાર શીખવાની કોશિશ કરો છો તો અલંકારમાં તમારે અહીંયા સામે લખી દેવું જોઈએ જેવા
જેવું તો તમને અલંકાર શીખવામાં સરળતા રહેશે. રૂપક અલંકાર છે તો ઉપમેય અને ઉપમાન બંને સરખા છે એટલે આનાથી થોડું ડિફરન્ટ કે જેવો જેવી જેવું નહીં આવે તો એ રૂપક અલંકાર થઈ જશે. અને ઉત્પ્રેક્ષામાં આવશે જાણીએ રખે શકે આવા શબ્દો જો વાક્યમાં આવશે તો ઉત્પ્રેક્ષા અલંકાર હોઈ શકે. તો મિત્રો આ ત્રણ આપણે અલંકાર શીખ્યા. હવે નેક્સ્ટ આપણે ચોથું જોઈએ. ચોથું છે અનન્વય અલંકાર. હવે આ અલંકાર સેલો છે શીખવો એનું કારણ છે કે તમે વાક્ય જ્યારે જોઈશો ત્યારે તમને ખ્યાલ આવી જશે તરત જ કે આ અનન્વય અલંકાર છે. એનું કારણ છે કે આમાં છે ઉપમેયને જ એટલું અસાધારણ અને અદ્વિતીય ગણવામાં આવે છે અને એવું માનવામાં આવે છે જેનાથી ઉપમાન છે એની બદલે ઉપમેયને જ ફરીથી રિપીટ કરવામાં આવે છે. એવું એક ઉદાહરણ જોઈ લઈએ. ટંડેલાઈ આવો ગુજરાતીમાં પાઠ છે આપણે એમાં એક આ વાક્ય આવે છે ટંડેલાઈ એટલે કે જે ઉપમેય છે એને જ આપણે રિપીટ કરીએ છીએ ઉપમાનની અહીંયા જરૂર આવતી નથી. તો આ થઈ જશે અનન્વય અલંકાર. બીજું એક આપણે ઉદાહરણ જોઈએ. મા એ મા બાપ એ બાપ. અહીંયા તમે જોઈ શકશો કે ઉપમેય છે એનો પાછું રિપીટ કરવામાં આવેલું છે કારણ કે એની જગ્યાએ ઉપમાન આપણે વાપરતા નથી. અહીંયા પણ બાપ એ બાપ એને પણ રિપીટ કરવામાં આવેલું છે એટલે અનન્વય અલંકાર છે. તમે સહેલી રીતે શીખી શકો છો કે જે શબ્દો છે એ રિપીટ થતા હોય છે એની જગ્યાએ ઉપમાન આવતું નથી. ઉપમેય જ એટલું અસાધારણ અને અદ્વિતીય હોય છે કે એની જગ્યાએ બીજો કોઈ શબ્દ આવી શકે એમ નથી. તો આ થયું આપણું ચોથું અલંકાર. પાંચમો અલંકાર છે વ્યતિરેક અલંકાર. તો વ્યતિરેક અલંકારમાં આવશે ઉપમાન કરતા ઉપમેયને ચડિયાતું ગણવામાં આવે છે ત્યારે બને છે વ્યતિરેક અલંકાર. યાદ રાખજો મિત્રો ઉપમાન કરતા ઉપમેયને ચડિયાતું ગણવામાં આવે છે ત્યારે બને છે વ્યતિરેક અલંકાર. વ્યતિરેક અલંકાર છે એનું આપણે ઉદાહરણ જોઈએ તો કમર કડી થકી કોમળું રે બહેની ઈ અંગ છે. તો એમાં આપણે કમર કડી ઉપમાન છે અને અંગ એ ઉપમેય છે. તો મેં તમને પહેલા જ કીધું એમ કે ઉપમાન કરતા ઉપમેયને ચડિયાતું બતાવતું હોય એટલે અહીંયા કમર કડી કરતા અંગ છે એને ચડિયાતું બતાવેલું છે એટલે અલંકાર થશે વ્યક્તિરેક. હવે વ્યક્તિરેક અલંકારને તમે આ રીતે સરળતાથી ઓળખી શકો કે જે કોઈ પણ જે કોઈ પણ વસ્તુ લીધેલી છે અથવા તો કોઈ પણ નામ લીધેલા છે એને એક કરતા બીજાને વધારે ચડિયાતું બતાવેલું છે એટલે કે ઉપમાન કરતા ઉપમેય ચડિયાતું હોય એટલે એ વ્યતિરેક અલંકાર હોઈ શકે. આની વ્યાખ્યા આપણે લઈશું કે જ્યારે કોઈ પંક્તિમાં કોઈ જોડતા કે તોડતા શબ્દના અર્થ બદલાતા હોય એક જ શબ્દ છે એનો અર્થ છે અલગ અલગ થઈ શકતો હોય એટલે એ શ્લેષ અલંકાર હોય. હવે એનું આપણે ઉદાહરણ લઈએ તો ઉદાહરણ છે રવિને પોતાનો તડકો ન ગમે તો જાય ક્યાં. શ્લેષ અલંકારનું ઉદાહરણ છે રવિને પોતાનો તડકો ન ગમે તો જાય ક્યાં. તો અહીંયા છે રવિ છે રવિનો અર્થ સૂર્ય પણ થાય છે અને રવિનો અર્થ એ કોઈ છોકરાનું નામ પણ હોઈ શકે છે. એક શબ્દના બે અર્થ એક જ વાક્યમાં મળે છે એટલે એ થશે શ્લેષ અલંકાર. મેં પહેલા જ કીધું કે એક જ વાક્ય હોય છે એમાં શબ્દના અલગ અલગ અર્થ મળતા હોય તો આપણે આંખ વીંચીને તમે શ્લેષ અલંકાર લખી શકશો. અહીંયા રવિ એટલે તમને ખબર છે સૂર્ય થાય છે અને રવિ એટલે કોઈ પણ વ્યક્તિનું નામ પણ થાય છે અને આ એક જ અર્થ બદલાય છે બાકી તો વાક્ય છે એમ જ રાખી શકો છો એટલે આ થશે શ્લેષ અલંકાર. આનું આપણે બીજું ઉદાહરણ પણ જોઈએ. જવાની તો આખરે જવાની છે. જવાની તો આખરે જવાની જ છે. જવાની એટલે યુવાની અહીંયા એનો અર્થ લીધેલો છે અને આ જવાની મતલબ કે જતી રહેશે એટલે આ જે બે શબ્દો છે સરખા છે પણ એના અર્થ એક જ વાક્યમાં અલગ અલગ આવેલા છે એટલે એ થશે શ્લેષ અલંકાર. હવે આપણે જોઈએ સાતમો જે અલંકાર છે વ્યાજ સ્તુતિ અલંકાર. આમાં નિંદા પણ કરવામાં આવે છે અને વખાણ પણ કરવામાં આવે છે એટલે સરળતાથી તમે આ જે સહેલું છે વ્યાજ સ્તુતિ અલંકાર શોધવું બહુ સહેલું છે કારણ કે એમાં નિંદા પણ હશે ને વખાણ પણ
માણસે તો એનું આપણે ઉદાહરણ જોઈએ ઉદાહરણ એનું આપણે જોઈએ તો સી તમારી બુદ્ધિ ઈ રજનું ગજ કરી બેઠા એટલે કે એમાં કહેવામાં આવેલું છે કે તમારી બુદ્ધિ કેવી છે કે તમે રજ એટલે કે નાની અસરથી વાતને મોટી કરી રજ એટલે કે ધૂળ સમાન અને ગજ એટલે હાથી સમાન કરી બેઠા છો એટલે એ બુદ્ધિ છે એના વખાણ છે કે એની નિંદા કરવામાં આવેલી છે એ એ જો એ લાગે છે કે વાક્યમાં એની નિંદા પણ છે અને વખાણ પણ છે એટલે બુદ્ધિના વખાણ પણ છે અને એની આજે રજનું ગજ કરી બેઠા આવું કહેલું એટલે એની નિંદા પણ છે એટલે વ્યાજ સૂત્ર અલંકાર તમે સહેલાથી જોઈ શકશો પછીનું એક ઉદાહરણ લઈએ કે સુભાષને છેલ્લી પાટલે બેસવાનો શોખ છે હવે છેલ્લી પાટલે કોણ બેઠું હોય આપણને ખ્યાલ છે કે નબળા વિદ્યાર્થીઓ તો શોખ છે એટલે મતલબ કે એના વખાણ પણ કરેલા છે અને એની નિંદા પણ કરેલી છે એટલે એ થશે વ્યાજ સ્તુતિ અલંકાર તો મિત્રો મને એવું લાગ્યું છે કે જે સાત અલંકારો છે તમે શીખી શક્યા હશો સારી રીતે જો વ્યાખ્યાની રીતમાં પડવા બેસો તો આ અલંકારો અઘરા થઈ શકશે એટલે જે સેલી રીત છે એ જ તમારી સાથે લાવી છું કે સેલી રીતે તમે કોઈ પણ એક જે અલંકાર છે શીખી શકો તો બાકીનો ટાઈમ તમે બીજા જે અન્ય જે કોઈ ચેપ્ટર છે તો એમાં કાઢી શકો તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો તમારા મિત્રો સાથે અને હા જો હું એક વાક્ય આપું છું એ કયું અલંકાર છે એ મને લખીને જરૂર કમેન્ટમાં જણાવશો તો વાક્ય રહ્યું મિત્રો તમે જો વિડીયોમાં સારી રીતે ધ્યાન આપેલું હશે તો તમને ખ્યાલ આવશે કે આ જે અલંકારો છે એમાં અલંકાર કયું છે જોગનો ધોધ એટલે જોગનો ધોધ શીખ્યા હશો તો તમે આનો કોમેન્ટમાં મને જરૂરથી જવાબ આપી શકશો અને જરૂરથી મને આપશો એટલે મને ખ્યાલ આવે કે તમે આ જે અલંકારો છે શીખ્યા કે નહીં